चलो फ्रेंड्स, धोरण 12 विज्ञान प्रवाह छठो चैप्टर विद्युत चुंबकीय प्रेरण, जेमा लेंस अने फेराडे नो नियम आपणे जोई गया, तेने लगता दाखलाओ पण जोई गया। अने लास्ट टाइम आपणे लेक्चर में यांत्रिक ऊर्जा नो विद्युत ऊर्जा में रूपांतरण थाय छे ते पावर ना आधारे साबित करेलू हतुं, अने चुंबकीय फ्लक्स अने प्रवाह विद्युत भार वच्चेनो संबंध पण जोई गया। सो आजना लेक्चर में आगळ वधीने थोड़ा एक्जाम्पल्स जोवाना छे, जेनो पहलो एक्जाम्पल छे, रकम टूंक में लखेली छे बट बोली दऊं छूं तमने। स्मोल आर अथवा तो लंबाई तमे जे समझो छे, आ त्रिज्या समझो अथवा तो लंबाई समझो, एक मीटर लंबाई नो सड़ियो लेवानो छे। आ सड़ियानो एक जे छेड़ो छे ते एक रिंगना परिघ पर हशे, एटले के क्यू छेड़ो, अने जे ओ जे छेड़ो छे ए आ रिंगना केन्द्र पर छे। आ सड़ियाने तमारे 50 रोटेशन पर सेकंड एटले के 50 परिभ्रमण पर सेकंड नी झड़पथी भ्रमण आपवानो छे आ रीते। अने आने आपणे एक टेस्ला जेटला समान चुंबकीय क्षेत्र, जे चुंबकीय क्षेत्र तमने अहीं देखातुं हशे कि जे आ आखू समतल बनशे, भ्रमण करशे, अने जे समतल बनशे आखू आ तमने रिंग देखाती हशे, एने लंबरूपे अंदर तरफ छे। तो तमारे आ सळियामां प्रेरित थतुं ईएमएफ शोधवानुं छे। हवे अहींया एक प्रकारनी गति थाय छे, भले चाक गति थाय छे पण गति थाय छे। આપણે રેખીય ગતિને અનુલક્ષીને ઈએમએફનું સૂત્ર મેળવી ગયેલા હતા, ગતિકીય ઈએમએફ, જે ગઈકાલની પહેલી થિયરી એટલે કે આગલા લેક્ચરની, જેમાં ઈએમએફનું સૂત્ર હતું બી વી ઇન્ટુ એલ લંબાઈ। સો એ રેખીય વેગ માટે હતો, ને અહીંયા કયો વેગ છે, કોણીય વેગ છે। એનો મિનિંગ એવો થાય કે સળિયાનો દરેકે દરેક ભાગ એક સરખા રેખીય વેગથી ગતિ નહીં કરે। જો તમને 11મા ધોરણનો ચાક ગતિનો કન્સેપ્ટ એકદમ વ્યવસ્થિત રીતે ખ્યાલ હશે તો સળિયાને તમે અલગ 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 વિભાગો વિચારી શકો, નાના નાના સૂક્ષ્મ ખંડો વિચારી શકો। આ જે ખંડ છે એ નાનું સર્કલ બનાવશે એટલે એનો રેખીય વેગ ખૂબ ઓછો હશે, જ્યારે અહીંયા જે અંતમાં જે ખંડ વિચારશો તમે જે મોટો સર્કલ બનાવશે તો એનો રેખીય વેગ વધારે હશે। એટલે રેખીય વેગ આખે આખા સળિયાનો એક સરખો નથી, સળિયાના અનંત ભાગ વિચારો તો દરેકનો રેખીય વેગ જુદો જુદો છે। સો આપણને રેખીય વેગ પરથી ઈએમએફનું સૂત્ર આવડે છે, એટલે આપણે એક કામ કરીએ, સળિયાનો એક સૂક્ષ્મ ખંડ વિચારીએ જેનું ઈએમએફને કહીએ ડી ઈ ઇઝ ઇક્વલ ટુ બી વી, એલની જગ્યાએ એની લંબાઈ એટલે ડી આર, કારણ કે ત્રિજ્યાની દિશામાં આપણે લંબાઈ લઈએ છીએ એટલે આપણે લખશું ડી આર। અને આખા સળિયાનું કુલ ઈએમએફ શોધવું હશે તો તમારે શું કરવું પડશે, આખા સળિયાનું સંકલન કરવું પડશે। એટલે સળિયાની લંબાઈ ચાલુ થાય છે 0 થી અહીંયા કેપિટલ ક્યુ સુધી, જેને આપણે ત્રિજ્યા કીધેલી છે, તો 0 ટુ આર આનો ઇન્ટિગ્રેશન, જેમાં તમે વી બરાબર આર ઓમેગા સૂત્ર, રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ v બરાબર r ઓમેગા મૂકી શકો, કારણ કે આપણને કોણીય ઝડપ આપેલી છે। ઓકે, સો b ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને કોણીય ઝડપ બંને અચળ સંકલનની બહાર લઈ લો, r અને dr નું સંકલન થશે, r નું dr ની સાપેક્ષમાં, એટલે શું થશે, r ની એક ઘાત છે એટલે r નો વર્ગ છે, એટલે 2 લિમિટ મૂકાશે 0 ટુ r। પહેલા અપર લિમિટ મૂકો કેપિટલ r, પછી લોઅર લિમિટ મૂકો 0, આ 0 મૂકશો એટલે આખી ટર્મ 0 થઈ જશે, એટલે માત્ર અપર લિમિટ વાળી તમારી ટર્મ આવશે જેમાં r ની જગ્યાએ કેપિટલ r આવશે, એટલે 1/2 b ઓમેગા અને કેપિટલ r નો વર્ગ, આટલું ઈએમએફ જનરેટ થશે સળિયાના બે છેડા વચ્ચે, એટલે કે અહીંયા રિંગ પર અને કેન્દ્ર ની વચ્ચે કેટલું ઈએમએફ ઉત્પન્ન થશે, 1/2 b ઓમેગા r વર્ગ। અહીં આપણે જોઈ શકીએ કે લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ છે, જે આપણે ડિસ્કસ આગલા લેક્ચરમાં કરી ગયા, ઓકે, તો જ અહીંયા ઈએમએફ ઉત્પન્ન થશે।
એટલે આપણે EMF નું સૂત્ર મેળવી લીધું છે 1/2 b ઓમેગા r સ્ક્વેર તમારે વેલ્યુ મૂકવાની છે ભાઈ કે b બરાબર 1 ટેસ્લા લઈ લેજો ઓમેગા એટલે 50 રોટેશન છે એટલે કે 2 પાઈ મૂકવું પડશે તમારે આ પરિભ્રમણ SI એકમ નથી ઓકે રેડિયન પર સેકન્ડ આવે SI એકમ એટલે એક પરિભ્રમણમાં કેટલા ડિગ્રી થાય 2 પાઈ ડિગ્રી થાય એટલે તમારે અહીંયા 50 ગુણ્યા 2 પાઈ કરવા પડશે અને ઓમેગા ની જગ્યાએ મૂકવા પડશે અને કેપિટલ r એટલે કે 1 મીટર ત્રિજ્યા ઓકે सो तुमने न्यूमेरिकल वैल्यू मिली जैसे सो इजी एग्जांपल तो एक्चुअली एग्जांपल करता વધારે આ થિયરી છે કે જ્યારે આ પ્રમાણે કોઈ સળિયાને ભ્રમણ કરાવવામાં આવે આના કરતા બીજો વિશેષ એક એક્ઝામ્પલ લઈએ તો આવી રિંગ હોય એક ટાયર વિચાર કરી લો તમે જૂના જમાનામાં જે બળદ ગાડા હતા તો એના લાકડાના જે ટાયર હતા એમાં આપણે લોખંડની રિંગ વીંટાળેલી હોય છે અને વચ્ચે सपोर्ट माटे जे आपणे सळियाओ लीधेला होय छे एने गुजराती भाषामां आरा कहेवामां आवे छे सो घणा बधा आराओ लई शकीए आपणे जेम के आ एक आ बीजो सपोर्ट अहींया त्रीजो सपोर्ट अहींया चोथो पांचमो छठ्ठो एवा छ आरा लई लीधा धारो के बराबर अने छ ए छ आपणे जे सपोर्ट मारेला छे ते लोखंडना सळिया ज होय के जेना दरेके दरेक सळियानो एक जे छेडो छे ते अहींया सेंटर पर केंद्र पर ભેગો છે અને બીજો જે છેડો છે એ ક્યાં જોઈન્ટ થાય છે તો રિંગ પર રિંગ હો કેવી છે આખી લોખંડની જશે એટલે એ પણ સુવાહક એટલે આ બધા જ જે સળિયાના છેડાઓ હશે તે એકબીજા સાથે સંપર્કમાં લઈ શકીએ આપણે અને બીજા જે બધા છેડાઓ છે તે ક્યાં સંપર્કમાં છે તો કેન્દ્ર ચાલો હવે સમજ્યો ધારો કે ઈએમએફ ઉત્પન્ન થવાથી આ પહેલો એક વિભાગ લીધેલો છે પહેલો સળિયો લીધેલો છે એમાં નેગેટિવ બને ના પોઝિટિવ બને તો એક્ઝેક્ટલી એવું જ આમાં થશે આ નેગેટિવ બનશે આ પોઝિટિવ બનશે એટલે જેટલા પણ તમે સળિયાઓ લેશો કે જેટલા પણ સપોર્ટ લેશો એ બધાનો નેગેટિવ ટર્મિનલ કેન્દ્ર પર આવવાનો અને પોઝિટિવ ટર્મિનલ ક્યાં આવવાનો રિંગ પર કેવા પ્રકારનું જોડાણ થયું કહેવાય આને કે જોઈ લેજો તો આને એક તમે બેટરી તરીકે કન્સિડર કરો અને બેટરી લઈ લો કે ભાઈ ચાલો એક સળિયો છે એમાં ઈએમએફ ઉત્પન્ન થયો એટલે બેટરી તરીકે વર્તે છે તો બેટરીનો ઋણ ધ્રુવ ધન ધ્રુવ બીજી બેટરીનો ઋણ ધ્રુવ અહીંયા ધન ધ્રુવ ત્રીજી બેટરીનો પણ અહીંયા ઋણ ધ્રુવ અહીંયા ધન ધ્રુવ એટલે જોવા જઈએ ને તો બધી બેટરીના ઋણ ધ્રુવ એક સાથે કનેક્શનમાં છે અને ધન ધ્રુવ પણ એક સાથે કનેક્શનમાં છે તો આવા જોડાણને સમાંતર જોડાણ કહેવાય યાદ હોય તો કે એક બેટરી લઈ લીધી આપણે એનો નેગેટિવ પોઝિટિવ ટર્મિનલ પછી એની નીચે બીજી બેટરી લઈ લીધી એનો પોઝિટિવ નેગેટિવ જે આવ્યો તે આના નેગેટિવ સાથે કનેક્શનમાં આના પોઝિટિવ સાથે કનેક્શનમાં એવી રીતે ત્રીજી બેટરી લઈ લીધી તો વળી પાછો નેગેટિવ નેગેટિવ સાથે પોઝિટિવ પોઝિટિવ સાથે તો આવી રીતે તમે આકૃતિ બનાવતા જાવ તો સમાંતર જોડાણ થશે અને જો આગલા ચેપ્ટરમાં તમને વ્યવસ્થિત રીતે ખબર હોય તો સમાંતર જોડાણમાં વોલ્ટેજ બદલાતા નથી એટલે વોલ્ટેજ અચળ રહેશે એટલે તમે એક સપોર્ટ લેવ એટલે કે એક આરો લેવ કે 10 આરા લેવ કે 100 આરા લેવ તમારા EMF નું મૂલ્ય બદલાવવાનું નથી એવું નહીં કે બે આરા લીધા તો આનું ડબલ થઈ ગયું ત્રણ લીધા તો આનું ત્રણ ગણું થઈ ગયું EMF નું મૂલ્ય અચળ રહેશે કારણ કે સમાંતર જોડાણ છે એટલે એક આરાનું જેટલું મળ્યું એવા 10 આરાનું મળશે ને એવું 100 આરાનું મળશે એટલે તમને કન્ફ્યુઝ નથી થવાનું કોઈ પણ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાય કે કોઈ પણ એક્ઝામમાં પૂછાય ગમે એટલા આરા લેવામાં આવે EMF નું સૂત્ર આ જ આવશે આમાં તો એક જ સળિયો લીધેલો છે એવી રીતે તમે ઘણા બધા સળિયાઓ પણ લેશો તો EMF નું સૂત્ર કયું આવશે 1/2 b ઓમેગા r સ્ક્વેર તમારે આને n વડે ગુણવાનું નથી ચાલો આ વાત સમજ પડી ગઈ હોય તો એને રિલેટેડ એક્ઝામ્પલ છે જે તમારે જાતે ગણવાના છે જો એક પેંડામાં 0.5 મીટર લંબાઈ ધરાવતા કેટલા આરાઓ લીધા છે 10 ભલે 10 લીધા પણ EMF તો આગળના સૂત્ર મુજબ જ શોધાશે એવું નહીં કે 10 ગણું થશે ઝડપ પણ આપી દીધી કોણીય ઝડપ છે 120 રોટેશન પર મિનિટ હવે તમારે રોટેશનને પાછા SI એકમમાં ફેરવવાના રેડિયનમાં અને મિનિટની સેકન્ડ કરવાની પેંડાના સમતલને લંબ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ આપી દીધેલું છે ગોસમાં છે તમારે SI એકમમાં ફેરવવું હોય તો 10⁻⁴ કરીને ટેસ્લામાં ફેરવી કાઢવાનું તો EMF શોધવાનું છે એટલે આગળનું જ સૂત્ર વાપરવાનું છે આ જ b ચુંબકીય ક્ષેત્ર આપી દીધું ઓમેગા આપી દીધું અને ત્રિજ્યા r પણ આપી દીધી એરિયા એ તો ખબર પડે ને કે આ સળિયાની લંબાઈ એ ત્રિજ્યા થશે એટલે ત્રિજ્યા પણ તમને આપી દીધેલી છે આ 10 તમારે લેવાના નથી કારણ કે સમાંતર જોડાણ બનવાથી EMF નું મૂલ્ય એટલું જ રહેવાનું છે ઓકે એટલે આવી રીતે જ્યારે રકમ હોય તો આને આપણે ધ્યાનમાં લેશું નહીં સો ઈઝી છે આગળના દાખલો ગણો એ જ રીતે આમાં તમારે વેલ્યુ મૂકીને શોધી લેવાનું છે
એના જેવો જ એક બીજો એક્ઝામ્પલ છે, 1 મીટર લંબાઈ, આમાં 0.5 છે, આમાં 1 મીટર લંબાઈ અને 10 આરાની જગ્યાએ 1000 છે અને સ્પીડ આઈપી છે 400 રોટેશન પર મિનિટ. ચુંબકીય ક્ષેત્ર પણ આપી દીધું અને વળી પાછું ઈએમએફ શોધવાનું છે, એટલે સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે. આશા રાખું કે ગણી લેશો તમે. વિડીયો પોઝ કરીને તમારે આ એક્ઝામ્પલની રકમ લખી હોય તો લખી લેજો, બંને એક્ઝામ્પલમાં આ સૂત્ર વપરાશે, શોધી લેજો. નેક્સ્ટ એક્ઝામ્પલ, એક જેટ પ્લેન પશ્ચિમ તરફ, કઈ દિશામાં, પશ્ચિમ તરફ 1800 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરે છે. તે સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે 5×10⁻⁴ ટેસ્લા અને એંગલ ઓફ ડીપનું મૂલ્ય 30. તો પ્લેનની પાંખની વચ્ચે ઉત્પન્ન થતા ઈએમએફની ગણતરી કરો. બંને પાંખની વચ્ચેનું અંતર આપણને આપી દીધેલું છે 25 મીટર. બંને પાંખ એટલે તમારે બંને પાંખના છેડા સમજવાના. ઓકે, મારે એરોપ્લેન બની જવું પડશે. અહીંયા એરોપ્લેનની બે પાંખ આવે ભાઈ, હું એરોપ્લેન જ છું ધારો કે. સો પાંખનો આ છેડો અને બીજી પાંખનો આ છેડો, બંને વચ્ચેનું અંતર એટલે આ કુલ લંબાઈ આપણને આપી દીધેલી છે. કેટલા મીટર છે? 25 મીટર લંબાઈ છે. એટલે તમારે એવું સમજવાનું કે અમારી જે પાંખ છે, હું એરોપ્લેન છું, મારી જે પાંખ છે એક સળિયા તરીકે વર્તે, ધાતુની જ હોય છે એટલે સળિયા તરીકે આપણે લઈ શકીએ. તો 25 મીટર લંબાઈ છે અને પ્લેન ઓલરેડી 1800 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરે છે, એટલે ગતિકીય ઈએમએફ ઉત્પન્ન થવાની સંભાવના છે. એટલે ગતિકીય ઈએમએફ નું સૂત્ર આવે BvL. પણ તમને ખબર હોવી જોઈએ આપણો કોન્સેપ્ટ શું હતો, કે અહીંયા વેગ, લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર ત્રણે ત્રણ પરસ્પર કેવા લેવાના, લંબ રૂપે લેવાના. ઓકે, તો પ્લેન પશ્ચિમ તરફ ગતિ કરે છે, પ્લેનની ગતિ પશ્ચિમ તરફ છે, એટલે હું તમને અહીંયા દિશા આપણે આશરે આશરે લઈ લઈએ કે મારી સામેની બાજુ એટલે તમારી તરફ પશ્ચિમ, મારી તરફ પૂર્વ, એટલે આ પૂર્વ આ પશ્ચિમ, એટલે હું તમારી તરફ આવું છું, હું એરોપ્લેન છું, તમારી તરફ આગળ આવું છું, મારી પાંખ આ રીતે છે. એટલે મારી પાંખ કઈ દિશામાં થશે? લંબાઈ ઉત્તર દક્ષિણ દિશામાં થશે, બરાબર છે? મારી પાંખની લંબાઈ જે કઈ થશે? ઉત્તર દક્ષિણ દિશામાં થશે. અને હું તમારી તરફ આવું છું, તો આ લંબાઈ આ ડાયરેક્શનમાં અને વેગ આ ડાયરેક્શનમાં, તો ચુંબકીય ક્ષેત્ર આ દિશાનું લેવું પડે. અને આ દિશાના ચુંબકીય ક્ષેત્રને ઉદ્ભવ ઘટક કહેવાય. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક કહેવાય? ઉદ્ભવ ઘટક. આડો હોય તો સમક્ષિતિજ ઘટક, આ કયો ઘટક લેવામાં આવશે? ઉદ્ભવ ઘટક. ઉદ્ભવ ઘટકનું સૂત્ર શું હતું? B sin φ, અને સમક્ષિતિજમાં cos આવે, યાદ હશે તમને પાંચમું ચેપ્ટર. સો આ સૂત્રમાં ખાલી બી ની જગ્યાએ બી સાઈન ફાઈ લેજો. મેં તમને આગળના લેક્ચરમાં કીધેલું હતું કે એંગલ ઓફ ડીપ આપવામાં આવશે, તમારે નક્કી કરવાનું કે તમારે ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક લેવાનો. સો અહીંયા આપણે આશરે વિચાર કર્યો કે ભાઈ પ્લેનની ગતિ અને એની પાંખની લંબાઈ કઈ ડાયરેક્શનમાં છે, એને અનુલક્ષીને બંનેને લંબ હોય તે દિશાનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ ઘટક આવે. એટલે સૂત્ર તમારી પાસે આવી ગયું છે, પરિણામી ઈએમએફ મળશે બી સાઈન ફાઈ ઇન્ટુ VL, જ્યાં બી ચુંબકીય ક્ષેત્ર આપી દીધું, સાઈન ફાઈ એટલે એંગલ ઓફ ડીપ 30 છે તો સાઈન 30, વેગ તમારે SI યુનિટમાં લેવાનો અને લંબાઈ આપી દીધેલી છે 25 મીટર. તો બધી વેલ્યુ મૂકી અને આન્સર લાવવાનો છે તમારે. નેક્સ્ટ એક્ઝામ્પલ, 10 મીટર લંબાઈ ધરાવતો એક લોખંડનો સળિયો પૂર્વ પશ્ચિમ દિશામાં સમક્ષિતિજ રહે તેમ આટલી ઝડપથી પતન કરી રહ્યો છે. તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.30 વોટ્સ છે. આમાં તો આપણને સમક્ષિતિજ ઘટક આપી જ દીધો, એટલે ચિંતા કરવાની રહેશે નહીં. શોધવાનું શું છે? ઓકે, શોધવાના સવાલ અહીંયા છે, સળિયામાં પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય કેટલું હશે? તે મેં ઉપર સવાલો નથી લીધા, કારણ કે પછી બહુ વધારે પડતું મોટું થઈ એટલે ટાઇટલ. પછી બીજું શોધવાનું છે સળિયામાં પ્રેરિત ઈએમએફ ની દિશા, અને ત્રીજું શોધવાનું છે સળિયાના કયા છેડાનો વિદ્યુત સ્થિતિમાન વધુ હશે. એટલે ત્રણ સવાલ છે, રકમ અહીં રહી, એમાં ત્રણ સવાલ છે. પહેલો સવાલ છે સળિયામાં પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય કેટલું, સળિયામાં પ્રેરિત ઈએમએફ ની દિશા કઈ, અને કયા છેડાનું સ્થિતિમાન વધારે હશે. તો 1x1 સોલ્વ કરીએ. હવે સાંભળો અહીંયા કે સળિયો કઈ દિશામાં? પૂર્વ પશ્ચિમ. તો અહીંયા લખી દીધેલું છે, જો પૂર્વ પશ્ચિમ, એટલે આ લંબાઈ કઈ દિશામાં છે? પૂર્વ પશ્ચિમ દિશામાં છે. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? ઉત્તર દક્ષિણ દિશામાં હોય, એટલે આ પૂર્વ પશ્ચિમ લીધી તો આ ઉત્તર દક્ષિણ થશે. ઓકે, એટલે ચુંબકીય ક્ષેત્ર અને લંબાઈ બંને એકબીજાને લંબ જ છે, અને ત્રીજો વેગ એને પણ લંબ છે. અહીંયા શું લખેલું છે? પતન કરે છે, એટલે નીચે તરફ ગતિ કરે છે. ઓકે, એટલે લંબાઈ ની દિશા વાય અક્ષ થઈ, ચુંબકીય ક્ષેત્રની દિશા ઝેડ અક્ષ થઈ, અને
सॉरी लंबाई की दिशा x अक्ष है और वेग की दिशा कई अक्ष थशे y अक्ष थशे और तुम्हारा चुंबकीय क्षेत्र की दिशा कई है z मारी बोलवा में मिस्टेक थी गई आ कई अक्ष लिए छे आपणे x अक्ष लिए छे એટલે આ x અક્ષ ની દિશામાં લંબાઈ છે ચુંબકીય ક્ષેત્ર z અક્ષ પર છે અને આ y દિશામાં શું છે વેગ છે એટલે ત્રણે ત્રણ પરસ્પર લંબ છે એટલે EMF ડાયરેક્ટ શોધાશે BVL જ્યાં B એટલે સમક્ષિતિજ ઘટક પોઈન્ટ 30 ગોસ અને SI એકમમાં ફેરવજો વેગ આપેલો છે 5 મીટર પર સેકન્ડ અને લંબાઈ આપેલી છે 10 મીટર બધું મૂકશો એટલે EMF નું મૂલ્ય તમને મળી જશે હવે EMF ની દિશા શોધવા માટે શું કરશું તો EMF ની દિશા શોધવા માટે આપણે બહુ સરળ વસ્તુ જે આગલા લેક્ચરમાં શોધી ગયેલા હતા લેન્સના નિયમનો ઉપયોગ કરીને સમજી ગયેલા હતા કે સળિયો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો સળિયાના વેગને વિરોધ કરતું જે બળ ઉત્પન્ન થાય છે જેને આપણે લેન્સ બળ કીધેલું હતું અને લેન્સ બળનું સૂત્ર જોયેલું હતું IL ક્રોસ B જે આગલા ચોથા અને પાંચમા ચેપ્ટરમાં આવતું જ હતું પણ અહીંયા આ ચેપ્ટરમાં એ બળનું કામ શું છે એઝ અ લેન્સ બળ તરીકે કામ કરે છે કેમ કે એ ગતિનો વિરોધ કરે છે ઓકે સો યાદ હશે તમને કે આ જે બળનું સૂત્ર જે છે તે આપણે IL ક્રોસ B લઈએ છે એમાં બળ કઈ દિશામાં લાગતું હોવું જોઈએ તો વેગની ડાયરેક્શન નીચે તરફ છે તો એનો વિરોધ કરવાનો છે એટલે બળ કઈ ડાયરેક્શનમાં હોવું જોઈએ ઉપર તરફ અને ઉપરની દિશાને પ્લસ J કહેવાય એટલે અહીંયા મેં J કેપ મૂકેલો છે પછી આપણે આ પ્રવાહની દિશા જાણવાની છે પ્રેરિત EMF ની દિશા એટલે કે પ્રવાહની દિશા આપણને ખબર પડે તો EMF ની દિશા ખબર પડે એટલે આપણે પ્રવાહની દિશા જાણવી છે એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક મૂકેલો છે ચુંબકીય ક્ષેત્ર છે અંદર તરફ એટલે માઇનસ K તો અહીંયા ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ શું હશે તો આ સમીકરણ યથાર્થ રહેશે એટલે કે સાચું ફરશે તો અહીંયા I અથવા માઇનસ I આવવો જોઈએ કેમ કે J અને K આવી ગયો ક્રોસ ગુણાકાર છે એટલે ત્રીજો શું આવવો જોઈએ I આવવો જોઈએ પણ જો I અને K નો ક્રોસ ગુણાકાર કરો જો સમજજો આ માઇનસ ને આપણે કોમન લઈ લઈએ એટલે માઇનસ તો છે પણ I ક્રોસ K કરો તો શું આવે I ક્રોસ K કરો તો માઇનસ J આવે અને માઇનસ માઇનસ પ્લસ થશે ઓકે પહેલી જ ધારણા જે મેં કરી તે સાચી પડી એટલે અહીંયા શું હોવું જોઈએ I કેપ હોવો જોઈએ જો માઇનસ I લેતે ને તો માઇનસ માઇનસ ઓલરેડી પ્લસ અને પછી I ક્રોસ K માઇનસ J આ બાજુ માઇનસ J નથી ઓકે એટલે આ રીતે તમારે સમજીને કરવું પડશે કે અહીંયા શું મૂકવાથી આ સમીકરણ સાચું ફરે તો અહીંયા I મૂકવો પડે I કેપ એટલે પ્રવાહ કઈ દિશામાં છે I દિશામાં એટલે પ્રવાહની દિશા આ છે ચાલો પ્રવાહ ડાબી થી જમણી બાજુ છે એટલે આ બાજુનો ટર્મિનલ ધન હોવો જોઈએ આ બાજુનો ટર્મિનલ ઋણ હોવો જોઈએ આ બાજુ પોઝિટિવ હોવો જોઈએ આ બાજુ નેગેટિવ તો પ્રવાહ ડાયરેક્શનમાં હશે એટલે EMF ની દિશા આપણે શોધી લીધી આ બાજુ ધન વિદ્યુતભાર પ્રેરિત થયો હશે આ બાજુ ઋણ વિદ્યુતભાર પ્રેરિત થયો હશે પ્રવાહની ડાયરેક્શન આ છે વિદ્યુત પ્રવાહ હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ હોય અથવા તો ધન વિદ્યુતભાર છે અહીંયા ઋણ વિદ્યુતભાર છે તો ધનનું સ્થિતિમાન વધારે હોય ઋણનું ઓછું હોય એટલે સળિયામાં કયો છેડાનું સ્થિતિમાન વધારે તો આ પશ્ચિમ બાજુ જે છે તેનું સ્થિતિમાન વધારે પૂર્વ બાજુ છે એનું સ્થિતિમાન ઓછું એટલે તમને ત્રણે ત્રણ જવાબ મળી ગયા આનું મૂલ્ય મળી ગયું પ્રવાહની દિશા ધન x અને વિદ્યુત સ્થિતિમાન પશ્ચિમ છેડાનું પૂર્વ છેડા કરતા વધારે એટલે આ ત્રણે ત્રણ સવાલો એના જવાબો તમારે લખવાના છે અને આનું મૂલ્ય મેળવવાનું નેક્સ્ટ એક્ઝામ્પલ આકૃતિમાં દર્શાવેલ લૂપની ખાંચમાં ઉત્પન્ન થતું EMF શોધવાનું છે જ્યારે તેની ગતિ નાની ધારને લંબ હોય અને જ્યારે તેની ગતિ મોટી ધારને લંબ હોય ઓકે ઇટ્સ વેરી ઈઝી એક્ઝામ્પલ અહીંયા એક લંબચોરસ લૂપ આપેલી છે કેવા આકારની લંબચોરસ અને આ લૂપને વચ્ચેથી આપણે કશેથી કટ મારી દેવાનું છે એટલે એના બે છેડા ઉત્પન્ન થાય જેમ કે અહીંયા તમને ખાંચ દેખાતી હશે એટલે વચ્ચે કાપી કાઢવાની છે ઓકે એટલે એક બાજુનો છેડો ધારો કે ધન વિદ્યુત ભારિત થતો હશે બીજી બાજુનો છેડો ઋણ વિદ્યુત ભારિત થતો હશે તો એને અનુલક્ષીને આપણને પ્રવાહ પ્રેરિત થશે ઓકે સો આપણે શું શોધવાનું છે ખાંચમાં ઉત્પન્ન થતું EMF એટલે EMF ની વેલ્યુ શોધવાની છે કે કેટલા પ્રમાણમાં EMF ઉત્પન્ન થશે રકમમાં આપેલું છે કે ભાઈ નાની ધારની લંબાઈ 6 સેન્ટીમીટર લેવાની છે અને મોટી ધારની લંબાઈ 8 સેન્ટીમીટર લેવાની છે અને રકમમાં સાથે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ આપવું પડે જે બીની વેલ્યુ આપી દીધેલી છે 0.3 ટેસ્લા અને એની ડાયરેક્શન આપી દીધેલી છે કે અંદર તરફ લેવાનું છે લંબુ હવે રકમ એ જ રીતે સેટ કરીને આપેલી હશે કે જેથી આપણે બહુ વિચારવું ના પડે આપણે ડાયરેક્ટ ગતિકીય EMF સૂત્ર BVL લઈ શકશું અહીંયા આપણે વિચારવાની જરૂર નથી કે આ ત્રણે ત્રણ પરસ્પર લંબ હોવા જોઈએ રકમમાં એ જ રીતે આપેલું હશે માત્ર જ આપણને મૂલ્ય શોધવાનું કીધેલું છે ઓકે એટલે જ્યાં જરૂર પડે જેમ કે એક એક્ઝામ્પલમાં હતું કે ભાઈ એંગલ ઓફ ડીપ આપી દીધેલો હતો
तो ત્યારે આપણે વિચારવું પડે કે ઉદ્ભવ ઘટક લેવો કે સમક્ષિતિ ઘટક લેવો. બાકી જો રકમમાં ડાયરેક્ટ કોઈ ઘટક આપી દીધેલો હોય તેનો મીનિંગ એવો થાય કે એ જ રીતે આપેલો છે કે જેથી આપણે ડાયરેક્ટ વેલ્યુ શોધી શકીએ. સો અહીં આપણે ઈએમએફ શોધવાનું છે. પહેલા ક્યારે કે જ્યારે તેની ગતિ નાની ધારને લંબ હોય. નાની ધારને લંબ એટલે આ નાની ધાર છે એને લંબ ડાયરેક્શન આ થાય એટલે આ લૂપ તમારી કાં તો ઋણ x દિશામાં ગતિ કરતી હોવી જોઈએ કાં તો ધન x દિશામાં ગતિ કરતી હોવી જોઈએ. ઓકે એટલે એનો વેગ કાં તો આ ડાયરેક્શનમાં લઈએ કાં તો આ ડાયરેક્શનમાં લઈએ. તમારે જે લેવો હોય તે આપણે એક્ચ્યુઅલી ચાલો એક કામ કરીએ આ ડાયરેક્શનમાં લઈએ. તો વેગ ને લંબાઈ લંબ અને ચુંબકીય ક્ષેત્ર પણ લંબ થઈ ગયું. ચાલો તો લંબાઈ કઈ ધારની લેવી પડશે આ ધારની લંબાઈ લેવી પડશે એટલે આ ધારની લંબાઈ છે 6 સેન્ટીમીટર. તો અહીંયા તમારે L1 ની જગ્યાએ મૂકવાનું 6 સેન્ટીમીટર. વેગ આપણને આપી દીધેલો છે 1 સેન્ટીમીટર પર સેકન્ડ અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે 0.3 S. ઓકે બધી કિંમતો અહીંયા આપી દીધેલી છે. SI માં કન્વર્ટ કરી નાખજો અને EMF શોધી કાઢો. પછી આગળ મોટી ધારને લંબ. મોટી ધારને લંબ એટલે કાં તો ગતિ તમારે ઉપર તરફ કરાવવાની છે કાં તો નીચે તરફ ગતિ કરાવવાની છે. આ મોટી ધાર એને લંબ દિશા. તો ત્યારે કોની લંબાઈ લેવાની? મોટી ધારની લંબાઈ લેવાની. તો ત્યારે લંબાઈ લેશો તમે 8 સેન્ટીમીટર. ઇઝી. એટલે બંને EMF તમને શોધાશે જ્યારે ગતિ આ ડાયરેક્શનમાં થતી હોય ત્યારે આ સળિયાની લંબાઈ લેવાની આ ધારની લંબાઈ લેવાની અને આ ડાયરેક્શનમાં થતી હોય ત્યારે. ઓકે સો બે જે વેલ્યુ શોધવાની છે તે SI માં કન્વર્ટ કરીને જાતે શોધી લેજો. ખાલી ન્યુમેરિકલ વેલ્યુ જો નથી શોધતો બાકી તમને આખો એક્ઝામ્પલ એક્સપ્લેન કરી દઉં છું અને સૂત્ર પણ આપી દઉં છું એટલે તમારા માટે ઈઝી રહે. નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે આગળના જ દાખલામાં જો લૂપ સ્થિર રાખવામાં આવે અને તેમાં ખાંચ ના હોય અને શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.3 હોય પણ તે આટલા દરથી ઘટતું હોય તો લૂપનો અવરોધ ઓહો તો પાવર કેટલો હશે? ચાલો આગળનો જ એક્ઝામ્પલ રિપીટ છે પણ આપણે શું ધારવાનું છે કે ભાઈ લૂપ સ્થિર છે એમાં ખાંચ પણ નથી એટલે આખી આખી સળંગ લૂપ છે લંબચોરસ લૂપ છે જેની લંબાઈ 6 સેન્ટીમીટર અને પહોળાઈ 8 અથવા તો લંબાઈ 8 અને પહોળાઈ 6. હવે અહીંયા શું બદલ્યું છે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલ્યું છે જે શરૂઆતમાં હતું 0.3 અને પછી આટલો દર ને એવું નહીં સમજતા કે શરૂઆતમાં 0.3 હતું ને પછી 0.02 થઈ જાય છે આ દરથી તો ઘટે છે એટલે ઘટાડાનો દર આવ્યો છે. ઘટાડાનો દર એટલે ચુંબકીય ક્ષેત્રમાં સમય સાથે જે ફેરફાર થાય છે આને તમે dB ના છેદમાં dt કહી શકો. ટેસ્લા એકમ ચુંબકીય ક્ષેત્રનો એટલે dB ના છેદમાં સમયનો એકમ એટલે dt છેદમાં dt આવશે. ઓકે એટલે તમને વેલ્યુ આપેલી છે dB ના છેદમાં dt ની. આ ચાલો પહેલા તો EMF શોધીએ પછી પાવર શોધાશે. પાવર નું સૂત્ર છે આપણી પાસે જો વોલ્ટેજ ખબર હોય અને અવરોધ ખબર અહીંયા અવરોધ ખબર છે તો V સ્ક્વેર છેદમાં R પાવર નું સૂત્ર છે એટલે EMF શોધવું પડશે. તો EMF અહીંયા ફેરાડેના નિયમ થી શોધાશે કારણ કે ગતિ નથી થતી. આપણે ગતિ અટકાવી દીધેલી છે સ્થિર રાખેલી છે લૂપને આપણે શું બદલીએ છીએ ચુંબકીય ક્ષેત્ર બદલીએ છીએ એટલે ફેરાડેનો નિયમ ઉપયોગ કરો dφdt. ફાઈ એટલે એનો સૂત્ર તમને ખબર છે BA cos થીટા. અહીંયા ચુંબકીય ક્ષેત્ર તમને તમને ખબર હશે કે આગલા એક્ઝામ્પલમાં આપણે લીધેલું કે લૂપને લંબ રૂપે લીધેલું છે અંદર તરફ એટલે ખૂણો cos 0 1 થઈ જશે. ચાલો તો શું અચળ? તો લૂપને બદલતા નથી લૂપનું ક્ષેત્રફળ અચળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. cos 0 એ પણ અચળ માત્ર અહીંયા d બદલીએ છે એટલે વિકલનમાં dB/dt આવ્યું. હવે રકમ યાદ હશે તમને અથવા તો આગળની સ્લાઇડને વળી પાછી જોઈને લંબાઈ 8 સેન્ટીમીટર લો તો પહોળાઈ 6 સેન્ટીમીટર બંનેને SI માં ફેરવો cos 0 1 થાય અને આ દર આપી દીધેલો છે 0.02. તો એ મૂકો અને EMF શોધો બરાબર અને એને સીધું પાવરના સૂત્રમાં મૂકો તો તમને પાવર જે પૂછેલો અહીંયા વ્યય થતો પાવર મળી જશે. તો ઈઝી એક્ઝામ્પલ તો માત્ર રકમમાં ખબર હોવી જોઈએ આપણને કે કઈ વેલ્યુ આપેલી છે. ઓલરાઈટ સો આજ માટે માત્ર આટલું ઇનફ છે. માત્ર એક્ઝામ્પલ્સ જોયા છે. હવે લગભગ અડધું ચેપ્ટર પતી ગયું છે. હવે આપણે આ ચેપ્ટરમાં આત્મપ્રેરણ અન્યોન્ય પ્રેરણ અને એસી જનરેટર જેવી થિયરીઓ બાકી છે અને એક થિયરી જે ખરેખર NCERTમાં નેક્સ્ટ યુનિટમાં આપેલી છે એ પણ મેં આ ચેપ્ટરમાં લઈ લીધેલી છે એનો અભ્યાસ આપણે આગળ કરવાનો છે. એટલે 5 લેક્ચર ફિનિશ થયા. અહીંયા લગભગ 4 કે 5 લેક્ચરનું યુનિટ હજુ બાકી છે આપણું એટલે હાફ એક્ઝેક્ટલી હાફ યુનિટ આજે પહી દઉં. સો નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળશું.